इस लोकसभा ने चूंटणी योजना छे त्यारे भारतीय जनता पार्टी द्वारा बीजा तबक्कानी यादी जाहेर करवामां आवी જેમાં સાબરકાંઠા અરવલ્લી સિટી ઉપર સાંસદ દીપસિંહ રાઠોડને રિપીટ કરવામાં આવે તો ભાજપ કાર્યકરો સમર્થકોમાં આનંદ જોવા મળ્યો. સાબરકાંઠાની લોકસભાની સીટ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ફરી ચાલુ સાંસદ દીપસિંહ રાઠોડને રિપીટ કરવામાં આવ્યા છે. તો તેઓને ટિકિટ મળવાના સમાચાર ભાજપ આગેવાનો કાર્યકરો તથા સમર્થકોને મળતા પ્રાંતિજ માર્કેટ યાર્ડ ખાતે ભાજપ કાર્યકરો આગેવાનો તથા સમર્થકોની ભીડ જોવા મળી. તો ભાજપ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ, તાલુકા પંચાયત સદસ્ય પ્રદીપસિંહ રાઠોડ, પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર, ભાજપ આગેવાનો કાર્યકરો એકઠા થઈને દીપસિંહ રાઠોડને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કર્યું હતું. તો સમર્થકો દ્વારા સાંસદ દીપસિંહ રાઠોડને ફૂલહાર પહેરાવીને ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો અને દીપસિંહ રાઠોડને અભિનંદન પાઠવ્યા હતા. તો ભાજપ આગેવાનો કાર્યકરો નારા લગાવવામાં આવ્યા. દીપસિંહ તુમ આગે બઢો, હમ તુમારે સાથ હૈના નારા લગાવી સમર્થન કર્યું હતું. તો સાંસદ દીપસિંહ રાઠોડે પણ ભાજપ આગેવાનો કાર્યકરો ઉપસ્થિત સૌરવનો આભાર માન્યો હતો. આજે જ્યારે આ ખુશાલીનો તો કોઈ પાર નથી, પણ એનાથી આગળ વધારે આનંદ એ વાતનો છે કે આદરણીય આ દેશના વડાપ્રધાન અને નરેન્દ્રભાઈએ જે મારામાં વિશ્વાસ મૂક્યો છે એ માટે જેટલા વંદન કરું એટલા ઓછા છે. જ્યારે દેશને જ્યારે આખો સુખાન સંભાળી દેશની જે પ્રગતિ કરી રહ્યા હોય એમાં જ્યારે મને ફરીથી મારો સુર પુરાવવાની તક મળવાની હોય એ મારા માટે મોટામાં મોટી ગૌરવની વાત છે. એ જ રીતે આદરણીય જ્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈએ પણ જે વિશ્વાસ મૂક્યો ત્યારે એમને પણ ખરેખર વંદન કરું છું. એ જ રીતે જ્યારે ગુજરાતના અમારા પાર્ટીના અધ્યક્ષ શ્રી જીતુભાઈ ને પણ વંદન કરું છું કે એમને જે મારામાં વિશ્વાસ મૂકી અને મને રિપીટ કર્યું છે. એ જ રીતે ગુજરાતના સીએમ વિજયભાઈને પણ જે મારામાં વિશ્વાસ મૂકી અને જે મને ફરીથી રિપીટ કર્યું છે ત્યારે આખી એમની ટીમને, ગુજરાતની આખી ટીમને અને અમારા સંગઠન ભારતીય જનતાની આખી ટીમને જેટલા વંદન કરું એટલા ઓછા. આ ભારતની દેશની સેવા કરવાની તક મળવાની છે. હર હંમેશા જ્યારે સામાન્ય માણસના જ્યારે પ્રશ્ન ઉઠાવવાની વાત હોય, આમ જનતાનો વાત કરવાની વાત હોય અને મારા સાબરકાંઠાને અરવલ્લીના જે વિકાસના અધૂરા રહેલા કામ પૂરા કરવાની મને તક મળશે. આ જ બતાવે છે કે આદરણીય નરેન્દ્રભાઈએ જે વિશ્વાસ મૂકી કામ કર્યું છે ત્યારે ખરેખર એમનો તો આભાર માનું છું, પણ આજે જ્યારે સાબરકાંઠાની અરવલ્લીની જનતાએ જે મને અતિશય પ્રેમ આપ્યો છે, જે કલ્પના પણ ના કરી શકું એટલી જ્યારે વાત કરી હતી, આજ સુધી વિશ્વાસ મૂક્યો હતો. લાખો કાર્યકર્તાઓના મારા પર ફોન હતા, લાખો લોકો મને વાત કરી રહ્યા હતા કે સાહેબ શું થશે. ઘણા તો બધા દ્રિધ્યામાં પણ હતા. ટીવી અને પેપરના માધ્યમથી જ્યારે કંઈક થતો હતો, છતો એમણે જે લાગણી હતી મારા પ્રત્યે એ જોઈ એમને બધાને, આખા સાબરકાંઠા અરવલ્લીના બધા જ કાર્યકર્તાઓને વંદન કરું છું અને એમની જે દાદ માગે કે જે આટલો બધો મારામાં વિશ્વાસ મૂકી ફરીથી એ લોકો મને વિજય બનાવશે એવી અપેક્ષા પણ રાખું છું અને પૂરી તાકાતથી બધા કામ કરશે. હું નહીં પણ બધા જ નરેન્દ્રભાઈ બનશે. બધા જ નરેન્દ્રભાઈ બની આ ભારતનું નામ રોશન કરવામાં સાબરકાંઠા નંબર વન આવશે એવી આશા રાખું છું. સ્વાભાવિક ગઈ વખત જે પ્રશ્નો હતા એમાંથી મોટાભાગના પ્રશ્નો પૂરા થયા છે. માત્ર હવે જેના જેના થોડા થોડા મુદ્દા રહ્યા છે, ખેડૂતોનો વિકાસની વાત હોય, યુવાનોને રોજગારીની વાત હોય, આમ જનતાને જ મુશ્કેલીની વાત હોય, એ મુદ્દાઓ લઈને અને આ વખત હું અગ્રેસર જવાનો છું. હવે ચિંચાઈની વાત પણ આ વખત જ્યારે ટ્રાઇબલમાં જે મુશ્કેલી છે એનો પણ પ્રશ્ન અગ્રેસર વાત કરવાનો છું. કેવા કે રેલવેના પ્રશ્ન અધૂરા રહ્યા છે એ પણ પૂર્ણ કરવાની વાત કરવાનો છું અને ખરેખર સાબરકાંઠા એ સાબરકાંઠા નહીં સોબરકાંઠા છે એનાથી પણ વધારે સોબર બને, એનાથી સમગ્ર ભારતમાં આની ઓળખ બને એવી યાત્રા લઈ અને જ્યારે આદરણીય નરેન્દ્રભાઈએ જે સામ્રાજ્યમાં બોધનો જે પાયો નાખ્યો હતો અને બોધના સ્તંભ મળ્યા છે ત્યાં જે એમનો વિકાસ થવાનો છે એમાં અગ્રેસર રહી એનો વિકાસ થઈ સમગ્ર વિશ્વમાં નામ સાબરકાંઠાનું એના લીધે ગુંજે એવા પ્રયત્નો કરીશ. જીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા.